કમોસમી વરસાદના પ્રકોપ બાદ હવે ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં 42-44 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે, જેને લઈ ગુજરાતવાસીઓ પરેશાન થઈ ગયા છે. ત્યારે આગામી 2 દિવસ હીટવેવની આગાહી અનેક જિલ્લાઓમાં કરવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા હીટવેવથી બચવા જનતાને અપીલ પણ કરાઈ છે. ગુજરાત રાજ્યમાં આબમાંથી જાણે કે અગન વરસાદ થઈ રહી હોય તેમ રાજ્યના અનેક શહેરોમાં 42-44 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. આજે પણ રાજ્યમાં આગ ઝરતી ગરમીનો અનુભવ થયો છે. ભારે ગરમ પવનોની અસર લોકો પર જોવા મળી છે. ભારે ગરમીના કારણે રસ્તાઓ સુમસામ બની ગયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે આણંદ અને સુરત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમ લહેરનો અનુભવ થઈ શકે છે. સાથે જ 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીમાં 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42-44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા પ્રવર્તે તેવી પણ સંભાવના હોવાથી અવ્યસ્તતાનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે સમગ્ર પ્રદેશમાં આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ નોંધનીય ફેરફાર થવાની સંભાવના નથી. ત્યાર પછીના પ્રદેશમાં અનુગામી 3 દિવસ દરમિયાન 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી 12 અને 13 મેના રોજ રાજ્યના આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવનાઓ છે. બાકીના દિવસોમાં રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. જોકે આગામી 2-3 દિવસ માટે ગરમ વાતાવરણ હોવાને લીધે હીટવેવ છે, જેને લઈ રાજ્યના તંત્રએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. સાથે જ ઘરની બહાર કામ વગર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ.